નમસ્કાર વડોદરા ન્યૂઝ નેટવર્કમાં આપનું સ્વાગત છે। એક તરફ કોરોનાનું સંકટ ચાલી રહ્યું છે ત્યારે બીજી બાજુ નવી નવી સમસ્યાઓ પણ ઉત્પન્ન થઈ રહી છે અને હાલ એક નવી સમસ્યાની ચર્ચા ખૂબ જોરો પર છે। સ્મશાન ગૃહોમાં જે કોરોનાના પોઝિટિવ દર્દીઓના જે મૃત્યુ થઈ રહ્યા છે તેમના અંતિમ ક્રિયા માટે હવે વિવાદ શરૂ થઈ ગયા છે। રોજે રોજ એવા સમાચાર આવી જાય છે કે સ્મશાન ગૃહોમાં વિરોધ જોવા મળી રહ્યો છે, ત્યાંના સ્થાનિકોનો વિરોધ છે અને આવો જ વિરોધ ગઈકાલે વાસણામાં થયો છે। લોકો ધરણા પર બેસી ગયા હતા તો બીજી તરફ ગોત્રીમાં પણ આ જ પરિસ્થિતિનું નિર્માણ થયું છે। દેશભરમાં ઘણી જગ્યાઓથી આ સમાચાર આવી રહ્યા છે કે જે મૃતદેહો છે તેના નિકાલ માટેની કોઈ યોગ્ય વ્યવસ્થા ના હોવાના કારણે જે સ્થાનિકો છે તે વિરોધ કરી રહ્યા છે। વાસના જે સ્મશાન ગૃહ છે તેનો પણ વિરોધ ચાલી રહ્યો છે। નારાયણ રાજપૂત આપણી સાથે છે જે આ આંદોલન સાથે પણ જોડાયેલા છે। સ્વેજલ વ્યાસ આપણી સાથે જોડાયા છે। સ્વેજલ વ્યાસને જોડવાનું કારણ છે કે સોશિયલ મીડિયા પર આજે સ્વેજલ વ્યાસે એક સવાલ ઉભો કર્યો છે કે આ પ્રકારનો જે વિરોધ છે તે કેટલો યોગ્ય છે, તો તેની પર જ આપણે હવે ચર્ચા કરીશું। સૌથી પહેલા નારાયણ રાજપૂતને જ પૂછી લઈશું। નારાયણભાઈ, સૌથી પહેલા કે આ જે તમારો વિરોધ છે આ કેટલો યોગ્ય છે? સૌથી પહેલાં વડોદરાની જનતાને એટલું જ કહેવા માગું છું, વડોદરા શહેરમાં જેટલી બી કોવિડની ડેડ બોડી આવે છે એને વિરોધ મારો નહોતો, આજની તારીખમાં મારા વિસ્તારના રહીશોનો વિરોધ નથી। સૌથી પહેલાં સૌરભ પટેલ જ્યારે હતા એને પહેલાં 5 વર્ષથી ગોત્રી સ્મશાન અને વાસના સ્મશાન માટે 2 મહિના સુધી આંદોલન અમે કરેલું છે। આ સ્મશાન જે બન્યું હશે આજે યુદ્ધના ધોરણે જે કામ કર્યું હતું એ અમારા આંદોલનના લીધે આજે આ સ્મશાન છે। સ્મશાન જો બનાવી શકતા તો અમે કોઈપણ ડેડ બોડીનો વિરોધ ના કરી શકીએ, પણ સૌથી પહેલાં અમારો વિરોધ એક જ હતો, વિનોદરાવ શ્રી આરોગ્ય જે છે આપણે પટેલ સાહેબ એમની જો અમારે 2-3 દિવસથી ડિસ્કસ ચાલતી હતી કે સાહેબ તમે એક કામ કરો, કરોડોના ખર્ચે જે તમે સ્મશાન બનાવ્યું છે ત્યાંના રહીશોને છેલ્લા 2 વર્ષથી ત્યાં વાસના સ્મશાન જે ચિતા છે આખી સડી ગયેલી છે અને બંધ હાલતમાં છે 2 વર્ષ, ત્યાં લોકો રજૂઆત ત્યાંના રહીશો વારંવાર કે ત્યાં સુધી લોકો કોઈ ત્યાં રિપેરિંગ ના કર્યું, ચીમની બી ગમે ત્યાં પડે એવી હાલતમાં છે। અમારો વિરોધ એક જ છે કે ભાઈ નવી ચિતા બને જે ઉપર ચીમની છે એને હાઇટ વધારવામાં કે જેથી કરીને ત્યાં લાખોની સંખ્યામાં વસ્તી રહે છે। ત્યાં કોઈ બી ચિતા એટલે તરત આજુબાજુના ઘરોમાં ધુમાડા પ્રસરે છે જેથી કરીને ત્યાં લોકોને જમવાનું બી મન નથી થતું। અમારો એટલો વિરોધ છે કે સૌથી પહેલાં ત્યાં ચિતા બને, ગેસ ચિતા ઉપર ચીમની અધ્ધર કરવામાં આવે, એના પછી તમે ભલે હજારો સંખ્યામાં ત્યાં કોવિડની જેટલી બી ડેડ બોડી હોય ત્યાં નિકાલ થવો જોઈએ, કારણ કે જે બી છે બધા આપણા છે, આપણા વડીલ છે, જે બી ડેડ બોડી આવશે એ કોઈ આતંકવાદી તો છે જ નહીં, આપણા માનવતાની દૃષ્ટિએ તેમનો નિકાલ સારી રીતે થવો જોઈએ। પણ સારી રીતે નિકાલ ત્યારે થશે કે જ્યારે ડેડ બોડી માટે નવી ચિતા બને, ગેસ ચિતાની ઉપર જે ચીમની અધ્ધર થાય જેથી કરીને આજુબાજુ રહીશોનો જે લોકો આજે ડરના મારે ત્યારે છે એ લોકોનો ડર મનમાંથી નીકળી જાય કે અમને આ ચિતા સળગવાથી કોઈ જાતનો કોરોના નહીં થાય। સ્વેજલભાઈ, તમે આજે સોશિયલ મીડિયા પર એક સવાલ ઊભો કર્યો હતો કે કેટલું યોગ્ય સદ્દામ નારાયણ રાજપૂતનો જે જવાબ છે હવે કેટલા સંતુષ્ટ? હા, વડોદરા શહેરમાં અને ગુજરાત રાજ્યમાં ભારત દેશમાં તમામ જગ્યા પર આ એક સિચ્યુએશન છે। કોરોનાના સમયથી જ્યારથી કોરોના વધતા ગયા છે, ડેટ જેટલી થતી રહી છે અને તમામ સ્મશાનની પાસે કોઈ ને કોઈ કારણસર અમુક લોકો જે ડરી ગયા છે એ લોકોએ વિરોધ કરવાનું સ્ટાર્ટ કર્યું હતું કે ભાઈ આવી રીતે આપણા ઘર નજીક સ્મશાન પર આવો ના થવું જોઈએ। અને એ પર્ટિક્યુલર કેટલા બધા ફોન અમે સામાજિક લોકો છે સમાજ વચ્ચે રહેલા છે જેથી અમને બધા ફોનો આવવા લાગ્યા હતા કે ભાઈ અમારે ત્યાં કોરોના પોઝિટિવની બોડી લાયા છે ને એની અગ્નિદાહ કરી રહ્યા છે આવી રીતે તમામ જગ્યા પર। અને આજની તારીખમાં લોકો બહાર આવ્યા છે, વિરોધ કરી રહ્યા છે। તમે પણ જોયું કે આપણે નારાયણભાઈ રાજપૂત છે પણ એ લોકોએ પણ વિરોધ કર્યો છે। વસ્તુ એ છે કે લોકોની વિચારધારા જે છે એ થોડી અલગ દિશામાં જઈ રહી છે। લોકોને એવું છે કે કોરોના ડેડ બોડીને સળગાવવાથી કોરોના એમના વિસ્તારમાં ફેલાશે, તો એ માટે જે વિરોધ કરી રહ્યા છે એ લોકો માટે મેં પ્રશ્નાચિહ્ન આજે ઊભો કર્યો હતો કે ભાઈ આ કેટલું વ્યાજબી, કારણ કે જ્યાં સુધી અમને ખબર છે વિદેશમાં પણ લેબોરેટરીમાં ને તમામ જગ્યા પર ચેક થયું છે ને એક સંશોધન થયું છે કે ભાઈ કોરોના છે શરદી ખાંસીથી થાય છે, શ્વાસોશ્વાસથી થાય છે, માણસના શરીરની અંદરથી બહાર નીકળે છે અને જ્યારે માણસ મૃત્યુ થાય છે ત્યારે એની શ્વાસની ક્રિયા બંધ થઈ જાય છે, ત્યારે નથી એ ખાંસી કહી શકતો, નથી શરદી એ ઠીક કહી શકતો, ત્યારે એના બેક્ટેરિયા બહાર નથી નીકળતા અને એ ડેડ બોડીને પૂરેપૂરી સીલ કરેલી હોય છે। હવે હિન્દુ સંસ્કૃતિ છે, આપણા દેશમાં સૌથી મોટો આ વિષય છે, કારણ કે અન્ય દેશો તો મુસ્લિમ છે, ત્યાં દફનવિધિ થાય છે, ત્યાં આ ટાઈપના નથી હોતા, પરંતુ અહીંયા આપણે ત્યાં એક સંસ્કૃતિને કલ્ચરને ધ્યાનમાં રાખીને અમુક લોકો છે જેમનું મેન્ટાલિટી થોડી
અલગ દિશામાં જાય છે એ લોકોને એવું છે કે ભાઈ અહીંયા આવી રીતે અગ્નિદા આપવાથી એમાંથી શરીરમાંથી જે નીકળે છે ધુમાડા થઈને બહાર આવે છે, પરંતુ એ ખોટી છે અને એ ગેરવ્યાજબી છે એ સંદર્ભે અમે પ્રશ્નાચિહ્ન મૂક્યો હતો. અને વાત રહી વિરોધની કે જ્યાં અત્યારે વિરોધ થઈ રહ્યા છે એ એકચ્યુઅલી વ્યાજબી છે, પૂરેપૂરા વ્યાજબી છે. કારણ કે જે સ્મશાન બનાવ્યા છે કોર્પોરેશનના અંડરમાં જે લોકો આવ્યા છે, જે અન્ય સંસ્થાએ બનાવ્યા છે, એનું પછી મેન્ટેનન્સ નથી કરવામાં આવ્યું. જેમ કે નારાયણભાઈ રાજપૂતનો વિરોધ છે સ્મશાનનો, એ વ્યાજબી છે. કારણ કે ત્યાં ચીમની તૂટી ગઈ છે. હવે જ્યાં ગેસ ચિતામાં અગ્નિદાહ આપે છે એનો ધુમાડો આખા સ્મશાનમાં ફેલાય છે. આજુબાજુ સ્થાનિક લોકો 5-5 હજાર લોકો દિવાલ નડીને જ રહે છે. અને એ ટાઈમ પર આવા મૃત, એવું ને કે કોરોના કોઈ પણ બોડી હોય, જો એ ધુમાડો લોકોના ઘર સુધી જાય ત્યાં સુધી જાય તો એ વિરોધ કરવો એનો વ્યાજબી છે. અને જાહેરમાં વિરોધ કરો, અને હું પણ એના સમર્થનમાં છું કે ભાઈ આ વસ્તુ ખોટી છે. કારણ કે એ છે કે જે સત્તાધારી પક્ષ છે, જે લોકો જીતેલા છે, જે લોકોને આપણે ચૂંટીને આવીએ છીએ, એવા ડોબાઓ એમએલએ સાંસદોના ધારાસભ્યો, આ લોકોની જવાબદારી છે કે તાત્કાલિક ધોરણ પર જઈને આવા જ્યારે વિરોધ થતો હોય તો સ્થાનિક લોકોને જઈને પૂછવામાં આવે કે ભાઈ તમે વિરોધ કેમ કરી રહ્યા છો, અને એ વિરોધને ધ્યાનમાં રાખીને એ ટાઈમ પર તાત્કાલિક નિર્ણય આવવો જોઈએ. વિષય છે ચીમનીનો, ચીમની બદલવાની જવાબદારી કોની? કોર્પોરેશનની. હવે કોર્પોરેશન ક્યારે બદલે? તમે ચૂંટેલા પ્રતિનિધિઓને તે લઈને બોલાવો ને તાત્કાલિક જુએ તો બદલે. આ તો દબાવવામાં આવે છે સ્થાનિક લોકોની માંગને, અને કોઈને કશું જ કરવું નથી. એ સંદર્ભમાં એક સવાલ ઉભો કરવો એ અમારી ફરજ અમને લાગી, જેથી અમે આ સવાલ ઉભો કર્યો. નારાયણભાઈ સ્વેજલ વ્યાસ સવાર સુધીમાં એમના વિચારો અલગ હતા, ચર્ચા કર્યા બાદ એમના વિચારો પણ બદલાયા છે. શું લાગે છે કે હજી પણ વડોદરાની જનતાને સાચી માહિતી નથી ખબર કે તમારો વિરોધ સાનો છે? જો આવી રીતે ખબર પડે બધાને તો તમારી સાથે બધા જ રહે. તમારા માધ્યમથી આજે વડોદરા શહેરની જનતાને ખબર પડી કે અમારો વિરોધ કયો હતો. અમારો વિરોધ તો જે અત્યારે સ્થાનિક જે બીજેપી, જે બીજેપી જે હમણાં જે છે અત્યારે હાલમાં, એમના વિરોધમાં હતો. એનું કારણ છે કે જ્યારે સ્મશાન બનાવવામાં આવ્યું કરોડોના ખર્ચે, ત્યારે એ નક્કી કરવામાં આવેલું કે વાસના સ્મશાન અને ગોત્રે સ્મશાનમાં કે ત્યાં 24 કલાક અવેલેબલ હશે લાકડા, એ બી ફ્રીમાં. પણ આજની તારીખમાં તમે ત્યાં જશો તો ખાલી ઝાડા, ખાલી મોટા મોટા 10-10, 5-5 ફૂટના ઝાડા જશે, ઘાસ હશે, બીજું કંઈ હોય નહીં. અને બીજી વસ્તુ કે આજની તારીખમાં બી આજે ત્યાં 10-12 પોલીસ કમિશનરે ત્યાં ગાડીઓ બધી મૂકી દીધી છે. હજુ બી હું પોલીસ કમિશનર સાહેબના અહીંથી ત્યાં નિવેદન કરું છું કે સાહેબ તમે ઘર માનવતાની દ્રષ્ટિએ ત્યાં જાતે સર્વે કરો. તમે પોલીસને ના મૂકતા, વિનોદ રાવ છે, તમે છો, જે બી અધિકારીઓ ત્યાં સર્વે કરો, ત્યાં જાતે જઈને જુઓ. અને ત્યાં ખાલી તમે 5 મિનિટ બેસજો, ત્યાં કોઈ બી ચિતા નાખજો. તમે કોરોનાની બી ચિતા ત્યાં મૂકજો, અમે અમારો કોઈ વિરોધ નથી, બેસજો ને. તમને ખાલી 5 મિનિટ બેસી બતાવશો તો હું જીવનભર રાજકારણ છોડી દઈશ. સજલભાઈ આ પરિસ્થિતિ છે, આપણે કોરોના સામે જંગ લડી રહ્યા છે, યુદ્ધના ધોરણે કામ થઈ રહ્યા છે, ત્યારે જ્યારે લાશોના જે આપણે અંતિમ ક્રિયા કરવાની એમાં કેમ આટલું બધું ધીમી ગતિ, ગોકળ ગતિ છે? કોઈ યુદ્ધના ધોરણે કામ નથી. સરકારને અમે પહેલે જ દિવસથી રજૂઆત કરી હતી કે કોરોના જ્યારથી વધી રહ્યું છે અને એ વધવાનું છે. આજની જે પરિસ્થિતિ છે, ગલી ગલી પર, એક એક જગ્યા પર તમને જોવા મળ્યા છે, નવા નવા કેસ મળી રહ્યા છે કે અહીંયા પોઝિટિવ છે, અહીંયા પોઝિટિવ છે. સરકારી દવાખાનાના તમામ જગ્યા પર પોઝિટિવ કેસોની સંખ્યા વધારો, 80-90% જેટલા પણ ચેકઅપ થાય છે 80-90% વધે છે. તમામ જગ્યા પર આ રીતની સિચ્યુએશન છે. સરકારે જ્યારે લોકડાઉન કર્યું હતું ત્યારે એમની જવાબદારી, એમની ફરજ હતી કે જ્યારે અમે તો સવાલ પણ કરેલો એ ટાઈમ પર કે 50 લાખ લોકોને જ્યારે કોરોના થશે ત્યારે તમે શું સિચ્યુએશન હશે, ત્યારે અમારો પ્રશ્નાચિહ્ન એ હતો કે ભાઈ આવી રીતે મૃત લોકો થશે, એમને કેવી રીતની એમની એ હશે. કારણ કે અન્ય દેશોમાં એવું છે કે આવી રીતે જો કોરોનામાં ડેથ થાય છે કોઈની પણ, તો એમની માટે અલાયદા સિટીની બહાર, રેસિડન્ટ એરિયાની બહાર કોરોના માટેના જે હોય છે દર્દીઓ, એમને ચિતાને અગ્નિદાહ આપવાના સેન્ટર એ લોકોએ બનાવેલા હોય છે. અને ત્યાં નોંધણી પણ થાય છે કે રોજના કેટલા ડેટ થાય છે અને કેટલા લોકોને કોરોના પોઝિટિવ છે અને કેટલી અંતિમ ક્રિયા થાય છે. એ તમામ વસ્તુ સરકારી ચોપડા પર થાય છે, પણ અહીંયા આંકડાને છુપાવવા માટે સરકારી તમામ અહીંયા કોઈ પણ નાના મોટા સ્મશાન ગૃહમાં જ્યાં લાકડાની પણ સુવિધા કોર્પોરેશન નથી કરી શકતું, એવી જગ્યા પર પણ કોર્પોરેશને આ આંકડા દબાવવા માટે ને એમને જે લોકડાઉનની પરિસ્થિતિ હતી એમાં એ લોકોને જે કાર્ય કરવાનું હતું એમ નથી કર્યું, એ છુપાવવા માટે આજે આ લોકો આ રીતની નીતિ કરી રહ્યા છે. નારાયણભાઈ છેલ્લો સવાલ તમને પૂછું છું કે જે રીતે લોકો ત્યાંના વિરોધ કરી રહ્યા છે, તો આ વિરોધના કારણે ત્યાં પબ્લિક એકત્રિત થાય છે, સોશિયલ ડિસ્ટન્સિંગનો બી ભંગ થઈ રહ્યો છે, તો એ લોકોના સ્વાસ્થ્યની જાળવણી માટે લોકો અવાજ ઉઠાવી શકાય છે, પરંતુ એવું શું કરી શકાય, કોઈ મધ્યસ્થી કે કેવી રીતે કોઈને સમજાવવામાં આવે કે આરામથી એક માર્ગ નીકળી જાય? કાલ રાતે જ મારી રાજબંધ સોસાયટી લગભગ 50-60 સોસાયટીના પ્રમુખ સાથે મારી મીટિંગ હતી રાતે 11 વાગે.
પોલીસ વાસના સ્મશાનમાં હતી ને હું પ્રમુખ સાથે મિટિંગમાં હતો. અમારું ડિસ્કસ એક જ થયું કે સૌથી પહેલાં તે જે કમિશનર જે તે અધિકારી જાતે ત્યાં સ્થળ પર આવે ગોત્રી સ્મશાન ને વાસના સ્મશાન, ત્યાં સૌથી પહેલાં ચીમની અધ્ધર બંને ચીમની અધ્ધર કરવામાં આવે. હું તમારા માધ્યમથી કહેવા માગું છું તેમનામાં તાકાત ના હોય ચીમની અધ્ધર કરવાની તો ગોત્રી સ્મશાનની જે ચીમની છે જે બી ખર્ચો છે હું આપવા મારું યુવા ગ્રુપ જે હેલ્પ ગ્રુપ એ બધો ખર્ચો કરવા અમે તૈયાર છે પણ અમને પરમિશન આપે. અમે પરમિશન માગી તો કે એ પરમિશન બી ના મળે એ બધું અમારે જોવાનું. તો તમારે જોવાનું તો ખાલી આજ વિરોધ કરો તો આખી જિંદગી વિરોધ જ ચાલ્યા કરશે. સૌથી મસ્ત ડિસિઝન એક જ છે કે તમે સ્થળ પર આવો, અમે આવીએ, અમારા જ્યાં વિસ્તારના 50 જે પ્રમુખ છે લોકોને બોલાવીએ, હું લઈ જઈશ તમારાથી ના આવો તો, અને ત્યાં આવીને ડિસિઝન લઈ આપણે સ્મશાનની અંદર બેસી દઉં. આ અધિકારી સ્મશાનમાં નહીં આવે, એ લોકોને કોરોનાનો બીક લાગે છે એટલે એ લોકો એસીના રૂમની બહાર આવે, સ્મશાનમાં બેસીએ, ડિસ્કસ કરીએ. ખાલી વાતો કરવાથી ડિસ્કસ કરીશું તો આનું નિરાકરણ આવશે. બાકી તમે જે પોલીસ મૂકશો, આર્મી મૂકશો તો અમે ડરવાવાળા નથી. મારા વિસ્તારમાં પશ્ચિમ ઝોનમાં આજે કંઈ કેસ એટલા માટે નહોતો કે 1 કરોડ રૂપિયાનો ખર્ચો કરીને આ વિનોદરાવ લોકોએ આપણે સેનેટાઈઝ જે કરેલું એ માત્ર બંબાખાઈ રોડ પર જ છાંટેલા. આખા વડોદરા શહેરમાં રેડ ઝોન આખા સિટીમાં હતું પણ મારા પશ્ચિમ ઝોનમાં રેડ ઝોન પણ નહોતો કે યલો ઝોન કે ગ્રીન ઝોન કોઈ ઝોન નહોતો. એનું કારણ એવું હતું કે અમારા કે ટીમ સ્વેજલભાઈની ટીમ ને અમારી ટીમ મળીને ડોર ટુ ડોર સેનેટાઈઝ કરેલું, એ બી વગર પૈસા. એક સોસાયટી એક ઘર બાકી નહીં હોય એ કંઈ કેસ નહોતા. આજે અમને એટલા માટે ડર છે કે તમે જે આ ચેતવણી ચાલુ કર્યું એ બી લાપરવાહી જે 4 બજે કોઈ જાતનો સર્વે કર્યા વગર જ કર્યો એટલે લોકો ત્યાં ગભરાયેલા છે. સાથે બેસીને મિટિંગ કરીએ, તમે જ્યારે તૈયાર હો ત્યારે અમે પણ વાસના સ્મશાન કાં તો ગોત્રી સ્મશાનમાં મિટિંગ કરીશું. તમે કહેતા તો અમે આગળ આવી જઈશું, એના ભાઈ કોઈ જાતનો વિરોધ નહીં થાય. પણ ક્યારે કે નવી ચીમ નવી ગેસ ચિતા આવે, ચીમની અધ્ધર કરવામાં ચીમની અધ્ધર કરવાનો ખર્ચો અમે આપવા તૈયાર છે. સુજનભાઈ તમે કોઈ સૂચન કે આ વિવાદનો અંત આવી જાય, અંતિમ વિધિ પણ થાય ને કોઈને સ્વાસ્થ્ય નુકસાન પણ ના થાય? સરકારના જે તે વિસ્તારના જે તે એ છે એના પ્રતિનિધિ જે છે જેમ કે સ્મશાનના જે જેના અંડરમાં આવે છે એ અધિકારીએ તાત્કાલિક ધોરણે આવી સ્થળ પર જઈને સ્થાનિક લોકોને સાથે રાખીને જે લોકો વિરોધ કરે છે એ સરકારના વિરોધી નથી, એ કંઈ પાકિસ્તાનથી આવેલા લોકો નથી કે દેશને રાષ્ટ્રના વિરોધ નથી. એ લોકો વિરોધ એ કરી રહ્યા છે કે એમને તકલીફ પડી રહી છે અને એમની તકલીફ જઈને જે સુધી એમને વાંચા નહીં આપો, એમને સમસ્યાનું નિરાવરણ નહીં લાવો ત્યાં સુધી આ સમસ્યા રહેવાની. કારણ કે એ લોકો પણ આજે મજબૂર છે. કોરોના જેવા વાતાવરણમાં સ્મશાનની બહાર બેસવું એ તમારા મારા વિચારથી પણ પરે છે. કારણ કે એ લોકો મજબૂર છે, એમને તકલીફ થાય છે અને એ તકલીફને લીધે એ ત્યાં આવીને વિરોધ કરે છે. તો જે તે અધિકારીના અંડરમાં આવતું હોય એમને પહેલી તકે ત્યાં પહોંચીને અને સાંસદ ધારાસભ્યો છે જે ઘરે બેસી રહ્યા છે, હવે તો કોરોનાનો થોડું માસ્ક બાસ્ક પહેરીને તમે લોકો બહાર નીકળો અને પબ્લિક વચ્ચે જઈને પૂછો કે એમની સમસ્યા શું છે અને તાત્કાલિક ધોરણે આવું નિવારણ લાવો. તમારી પાસે ફંડ ના હોય, પૈસા ના હોય તો અમારી સામાજિક સંસ્થા છે, અમે તમામ લોકો છે, નારાયણભાઈ રાજપૂત છે, અમે છે, અમને કહોજો, અમે નવી ચિતાઈ બનાવી દઈશું, ચીમની પણ અધ્ધર કરી દઈશું અને એવું તમને લાગે તો વડોદરાની બહાર કોઈ એવી જગ્યા હશે ને ત્યાં પણ અમે લોકો તમામ સુવિધા કરવા માટે તૈયાર છે. ખૂબ ખૂબ આભાર તમારો નારાયણ રાજપૂત ને સેજલ વ્યાસ જે અમારી સાથે આવ્યા. પહેલા જે બંને મિત્રો છે તેમના વિચારો થોડાક અલગ હતા, કેમ કે માહિતી પૂરી પહોંચી નથી. આજે આ ચર્ચા કરવાનું કારણ જ એ છે કે એકબીજા મિત્રને પણ એકબીજાની માહિતી મળે અને આના માધ્યમથી વડોદરાની જનતા પણ આ વિષયથી અવગત થાય. વિષય કોઈ વિરોધનો નથી, વિષય માત્ર સુવિધાના અભાવનો છે. અધિકારીઓ જો યુદ્ધના ધોરણે આ સુવિધાઓને પૂરી કરી દે તો તમામ કામ સરળતાથી થઈ શકે છે. કોઈ પણ વિરોધને ડામવા માટે જો શક્તિ પ્રદર્શન કરવામાં આવશે તો વિરોધ વધી જશે અને બે લોકોની વચ્ચે મતભેદ વધશે અને અંતર પણ વધશે. એના કરતા જો લાગતા વરખતા અધિકારીઓ આની અંદર સુવિધાઓ પૂરી કરી દે, યુદ્ધના ધોરણે કામગીરી કરી દે તો બંને પક્ષો રાજી પણ થઈ જાય અને આ કોરોનાના સંકટમાં કોઈ નવો વિવાદ વડોદરા શહેરમાં ઉત્પન્ન પણ નહીં થાય.